नमस्कार बाळ मित्रों, ओपेरा इंटरनेशनल स्कूल आपनु हार्दिक स्वागत करे छे। आजे आपणे धोरण 8 सब्जेक्ट सामाजिक विज्ञान चेप्टर 4 सर्वोच्च अदालतनी अंदर न्यायतंत्र स्वतंत्र केम तेना विषे वात करवाना छीए। धारो के एक ताकतवर व्यक्तिए तमारा परिवारनी जमीन पर कब्जो करी लीधो होय, तमे एक एवी व्यवस्थामां रहो छो ज्यां व्यक्तिओ कोई न्यायाधीशने तेना पद परथी हटावी शके छे अथवा तेनी बदली करावी शके छे। ज्यारे तमे आ मामलाने अदालतमां लई जाओ त्यारे न्यायाधीश पण तेनी हिमायत करता जोवा मळे। ताकतवर व्यक्तिनું न्यायाधीश पर जो नियंत्रण रहे तो न्यायाधीश स्वतंत्र रूपथी कोई निर्णय लई शके नहीं। हवे न्यायतंत्र कारोबारी अने धारासभाथी स्वतंत्र शुं काम एने राखवामां आव्युं छे, तो एना माटे तमने अहींया एक्झाम्पल आपेलुं छे कि मानी लो कोई एक एवो ताकतवर व्यक्ति छे जेणे तमारा परिवारनी जमीन उपर कब्जो करी लीधो छे। हवे तमे न्याय मेळवा माटे क्यां जशो? अदालतनी अंदर। પણ જો ન્યાયાધીશ છે તે પણ આ તાકતવર વ્યક્તિથી ડરતા હશે, બરોબર, એના કૈયામાં હશે, તો ન્યાય કોના તરફ જશે? તાકતવર વ્યક્તિ તરફ જશે, આપણને ન્યાય મળશે નહીં, બરોબર। એટલા માટે ન્યાયાધીશ છે તે સ્વતંત્ર રૂપથી કોઈ પણ નિર્ણય લઈ શકે નહીં। ત્યાર પછી સ્વતંત્રતાનો આ અભાવ ન્યાયાધીશને એ વાત માટે મજબૂર કરી દે છે કે તેને હંમેશા તાકતવર વ્યક્તિની તરફેણમાં જ ફેસલો આપવો પડે। હવે અહીંયા ન્યાયાધીશને એ વાતની મજબૂર કરી દેશું કે ભાઈ તાકતવર વ્યક્તિ છે તો એના જ તરફેણની અંદર એને નિર્ણય કરવો પડે, પછી તે સાચો ભી હોય તો પણ ભલે અને ખોટો ભી હોય તો પણ ભલે। પરંતુ ભારતીય બંધારણ આ પ્રકારની દખલગીરી પસંદ કરતું નથી, આપણા બંધારણમાં આ રીતે ચાલશે નહીં। આથી આપણા બંધારણમાં ન્યાયતંત્રને કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે। આના હિસાબે આપણા બંધારણની અંદર ન્યાયતંત્રને કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું, જેથી કોઈ બી તાકતવર વ્યક્તિ ન્યાયાધીશને કંટ્રોલમાં કરી શકશે નહીં। ન્યાયાધીશ પોતાની રીતે જ જે સાચું હશે તેને ન્યાય આપશે। આથી એકવાર વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિયુક્તિ થઈ ગયા પછી કોઈ ન્યાયાધીશને તેમના પદ પરથી હટાવવા ઘણા જ મુશ્કેલ હોય છે, બરોબર। વડી અદાલત એટલે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર કોઈ પણ જજની પસંદગી થઈ ગઈ પછી તે જજને એના પદ ઉપરથી કોઈ પણ વ્યક્તિ હટાવી શકશે નહીં। જો કોઈ વ્યક્તિ એમ લાગે કે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો તે અદાલતમાં જઈ શકે છે। આપણને એવું લાગે કે ભાઈ આપણા મૂળભૂત અધિકારો આપણને બરાબર મળતા નથી તો આપણે ક્યાં જઈ શકશું? અદાલતની અંદર। તો આટલા માટે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવેલું છે। આના પછીની માહિતી આપણે આગળના વિડીયોની અંદર જોઈશું બાળમિત્રો।